નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું બાળકો ધોરણ સાત વિજ્ઞાનમાં આપણે પ્રકરણ છઠ્ઠું અત્યારે સમજી રહ્યા છીએ જેનો પહેલો ભાગ આપણે જોઈ લીધેલો છે અત્યારે આપણે એના બીજા ભાગની ડિસ્કશન કરવાની છે હવે પહેલા ભાગની અંદર આપણે જે ટૉપિક્સ જોયા હતા એ ઝડપથી એકવાર રિવાઇઝ કરી જાઉં છું કે ભૌતિક ફેરફાર કોને કહેવાય એટલે કે એની વ્યાખ્યા રાસાયણિક ફેરફાર કોને કહેવાય એની વ્યાખ્યા અને રાસાયણિક ફેરફારો ના લીધે કયા કયા ચેન્જીસ જોઈ શકાય છે એ આપણે જોયું હતું પ્રવૃત્તિઓની મદદથી જેની અંદર આપણે અણુસૂત્રો પછી એના રાસાયણિક સમીકરણો આ બધું ડિટેલમાં સમજેલા હતા હવે આજે આપણે જે જોવાનું છે એ આ જે રાસાયણિક ફેરફારો થાય છે એ રાસાયણિક ફેરફારો ના લીધે જે નવા પદાર્થો બને છે એ સિવાયની પણ ઘણી ઘટનાઓ બને છે કે જે આપણે જોવાની છે એ કઈ કઈ ઘટનાઓ બને છે તો ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે અથવા તો શોષાય છે એટલે આ જે ઘટનાઓ છે એમાં કાં તો ઉષ્મા ઉત્પન્ન થાય અથવા તો શોષાય પ્રકાશ ઉત્પન્ન થાય છે અથવા તો બીજા કોઈ વિકિરણો ઉત્સર્જન થતા હોય છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જેને કહેવામાં આવે છે પછી બીજું છે ધ્વનિ ઉત્પન્ન થાય છે અમુક રાસાયણિક ફેરફારો એવા છે કે જેમાં અવાજ ઉત્પન્ન થાય છે જેમ કે ફટાકડાનું ફૂટવું તો ફટાકડો ફૂટે છે ત્યારે પ્રકાશય ઉત્પન્ન થાય છે અને ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે ગંધમાં ફેરફાર થાય છે અથવા તો નવી ગંધ બને છે એટલે કે એની સ્મેલમાં ચેન્જીસ આવે છે વાસમાં ફેરફાર થાય છે અથવા તો કોઈ નવી જ પ્રકારની વાસ આપણને આવે છે જેમ કે આપણે વાત થઈ હતી કે કોઈપણ ખોરાક છે એ ખોરાકને જો બે ત્રણ દિવસ આમનેમ રાખવામાં આવે ફ્રીઝમાં નહીં બારે તો એના સ્મેલમાં ચેન્જ આવી જાય છે એની વાસમાં ફેર પડે છે તો એમાં પણ કંઈક રાસાયણિક પ્રક્રિયા કે કંઈક રાસાયણિક ફેરફારો થયેલા છે એના પછી કલરમાં ફેરફાર થાય છે આપણે આયન સલ્ફેટવાળી જે પ્રવૃત્તિ જોઈતી કે કોપર સલ્ફેટના દ્રાવણમાં બ્લેડ અથવા ખીલી નાખતા હતા તો બ્લુ કલરમાંથી ગ્રીન કલર થતો હતો તો આવી રીતે ઘણા ચેન્જીસ કલરમાં પણ જોવા મળે છે પછી વાયુ બને છે જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દરમિયાન કોઈક વાયુ છૂટો પડતો હોય એ આપણે વિનેગર અને બેકિંગ સોડાવાળી જે પ્રવૃત્તિ હતી એમાં જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને એ આપણે પ્રૂફ મળેલું હતું કે ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરતા હતા તો એ ચૂનાનું પાણી દૂધિયું બનતું હતું જેના ઉપરથી આપણે એવું નક્કી કરતા હતા કે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો આની જેવા જ જે આપણે અત્યાર સુધીમાં જોઈ લીધા છે ફેરફારો જેમ કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગે છે તો એ રાસાયણિક ફેરફાર છે પછી કોલસો છે લાકડું પાંદડા આ બધુંનું જે દહન થાય છે મીન્સ કે સળગે છે એ પણ રાસાયણિક ફેરફાર છે કોઈ કોઈપણ પદાર્થનું દહન થાય તો એ રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે અને દહન જ્યારે જ્યારે થાય ત્યારે એની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે જેમ કે ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે એ આપણને ખબર છે કારણ કે એમાં ઉષ્માય ઉત્પન્ન થાય છે પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે ગેસ વાયુ પણ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે અવાજ ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે જે વાયુ એમાંથી રિલીઝ થાય છે એ વાયુ વાતાવરણને પ્રદૂષિત કરતો વાયુ હોય છે એટલા માટે ફટાકડા ન ફોડવા માટે કહેવામાં આવે છે પછી મેં તમને હમણાં કીધું કે ખોરાક બગડે ત્યારે એમાંથી સ્મેલ આવે છે તો એ પણ રાસાયણિક ફેરફાર જ છે આવી રીતે આનો એક એક્ઝામ્પલ કે સફરજન કાપીને તમે રાખો કાપીને તરત ખાઈ જઈએ તો ખબર નથી પડતી પણ કાપીને દસ પંદર મિનિટ જો બહાર રહેશે તો જે કાપેલો ભાગ છે એના કલરમાં ફેરફાર થશે એ જે ભાગ છે એ બ્રાઉન કલરનો થઈ જશે તો એનો મતલબ એવો થયો કે એમાં પણ કંઈક ફેરફારો જોવા મળે છે ઇવન બટેટા છે એને તમે કાપીને ખુલ્લા રાખશો તો એના કલરમાં પણ તમને ચેન્જ જોવા મળશે એટલે એ હવા સાથે કોન્ટેકમાં આવી અને કંઈક રાસાયણિક પ્રક્રિયા કરે છે જેના લીધે આ ફેરફારો આપણને દેખાય છે હવે આપણી પૃથ્વીની આજુબાજુ ઓઝોનનું સ્તર આવેલું છે આ વાત આપણને ખબર છે અને આ ઓઝોન જે છે એ વાયુ છે આ ઓઝોનનું સ્તર છે એના લીધે સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ડાયરેક્ટ પૃથ્વી સુધી પહોંચતા નથી એટલે કે આપણા સુધી પહોંચતા નથી તો ઓઝોન છે એ આપણા માટે પ્રોટેક્શનનું કામ કરે છે એટલે એને સુરક્ષાત્મક કવચ કે આવરણ કહેવામાં આવે છે ઓઝોન છે એ આ વિકિરણોનું શોષણ કરી લે છે અને એનું શોષણ કરી અને એનું ઓઝોનનું રૂપાંતર ઓક્સિજનના અણુમાં થાય છે ઓઝોન એટલે ઓ થ્રી એ જ્યારે આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે ત્યારે એનું રૂપાંતર થાય છે ઓક્સિજનમાં અને ઓઝોન છે એ ઓક્સિજન કરતાં જુદો છે પણ એવું કહી શકાય કે ઓઝોન એટલે દોઢ ગણો ઓક્સિજન બરાબર પણ એમાં જે હોલ પડેલું છે એમાં જે એ પણ તમને ખબર જ છે કે ઓઝોનનું જે પડ છે એમાં કાણું પડેલું છે ને દિવસે દિવસે મોટું થતું જાય છે જેના લીધે શક્ય છે કે ભવિષ્યમાં સૂર્યમાંથી આવતા જે પારજામલી કિરણો છે એ સીધા જ આપણા સુધી પહોંચે આ જે ઓઝોનનું પડ છે વચ્ચે જો નહીં રહે તો બહુ નુકસાનકારક આપણા માટે સાબિત થશે એટલે આપણે જો ડાયરેક્ટ આ અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા સુધી પહોંચે ને તો આપણને ખૂબ જ નુકસાન થાય છે અને કોઈ પણ સજીવ છે તો કોઈપણ સજીવને હાનિ પહોંચાડે છે એટલે આ ઓઝોન છે એ આ અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે આપણને રક્ષણ પૂરું પાડે છે એટલે આપણે એને કહીએ છીએ સુરક્ષાત્મક કવચ અથવા તો સુરક્ષાત્મક આવરણ હવે હોઈ પડી ગયું છે એની પાછળનું રીઝન તમને ખબર જ છે કે પ્રદૂષણનું લેવલ એટલું વધી ગયું છે કે જેના લીધે આ ઓઝોનના પળની અંદર કાણું પડી ગયું છે જેથી કરીને ભવિષ્યની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો કદાચ ડાયરેક્ટ આપણા સુધી પહોંચે એવું પણ બની શકે હવે રાસાયણિક ફેરફારની અંદર બીજો એક પોઈન્ટ છે કે જે રાસાયણિક ફેરફાર રજ છે પણ એ તમે જોયેલો છે જેમ કે લોખંડનું કટાવું તો લોખંડ છે એ ઓક્સિજન અને પાણીની વરાળ જે હવામાં છે જ ભેજના સ્વરૂપમાં પાણી હવામાં છે જ આની સાથે પ્રક્રિયા કરે એટલે એને કાટ લાગવાની પ્રોસેસ ચાલુ થાય છે એટલે કે લોખંડને કાટ લાગે છે હવે કાટ લાગે છે એટલે એક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે તો જેમ કે ખુલ્લું લોખંડને ખુલ્લું રાખવામાં આવે સપોઝ એના ઉપર કલર નથી કરેલો એના ઉપર બીજું કોઈ ઓઇલનું કે એનું લેયર નથી ચડાવેલું અને ખુલ્લું રાખવામાં આવશે તો કટાવાની પ્રોસેસ ચાલુ થઈ જશે એટલા માટે જ લોખંડનો ઉપયોગ એટલો બધો છે તમે જોયું હશે કે ઈમારતો બનાવવા માટે પુલ બનાવવા માટે જહાજ બનાવવા માટે આપણા બધા વ્હીકલ્સ છે સ્કૂટર છે બાઇક છે કાર છે આ બધા જ લોખંડના જ બનેલા છે ટ્રક છે બસ છે આ બધામાં લોખંડ વપરાય જ છે તો એ જો ખુલ્લું જ હોય અને એને ચકાટ લાગે તો આપણને આર્થિક રીતે આ વસ્તુ પરવડે નહીં એટલા માટે એના ઉપર આપણે કલર કરીએ છીએ અમુક એવું છે કે જ્યાં કલર શક્ય નથી તો ત્યાં એના ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે ઢોળ ચડાવવું એટલે આવરણ ચડાવવું કે જેથી કરીને એ વાતાવરણના સંપર્કથી દૂર રહેશે અને એને જે કટાવવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા થતી નથી તો એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે એટલે લોખંડ પર જસત એટલે ઝીંક ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે લોખંડની જે કાટ લાગવાની પ્રોસેસ છે એનું સમીકરણ આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે લોખંડ એટલે એફ પ્લસ ઓક્સિજન ઓ ટુ પ્લસ પાણી ક્યાંથી મળે છે તમને હમણાં જ કીધું કે કે વાતાવરણમાં જે ભેજ ભેજ છે એ એટલે પાણી ત્રણે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે મળે છે લોખંડનો કાટ એટલે કે આયન ઓક્સાઇડ એફ ઇ થ્રી તો આ સમીકરણ છે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ છે તો એનો મિનિંગ એવો થયો કે લોખંડ કટાવવા માટે ઓક્સિજન અને પાણી બેયની હાજરી જરૂરી છે કોઈ પણ એકથી આ પ્રોસેસ થતી નથી એટલે જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો એનો મિનિંગ એવો થાય કે વધુ ભેજના લીધે લોખંડ ઝડપથી કટાય છે કાટ લાગવાની પ્રક્રિયા ઝડપથી બને છે તો હવે આપણને એમ થાય કે આ કાટ ન લાગે એના માટે આપણે શું કરવું જોઈએ તો મેં તમને એવું કીધું કે એક તો રંગ અથવા તો કોઈ ઓઇલ એટલે કે ગ્રીસનું લેયર એના ઉપર ચડાવીને રાખવામાં આવે જેથી કરીને સીધું એ હવાના સંપર્કમાં આવશે નહીં અને બીજો ઓપ્શન છે ગેલ્વેનાઇઝેશન એટલે લોખંડ ઉપર ક્રોમિયમ ક્રોમિયમ એ ધાતુ છે ક્રોમિયમ કે ઝીંક નો ઢોળ ચડાવવો જોઈએ એટલે કે એનું આવરણ ચડાવવું જોઈએ તો આ આવરણ ચડાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે હવે આપણા ઘરની અંદર જે પાણી આવજામ કરવા માટેની જે લોખંડની પાઇપ વપરાય છે આ પાઇપને કાટ લાગવાથી બચાવવા માટે એને ગેલ્વેનાઈઝ કરેલી હોય છે ઇવન જહાજ છે પાણીમાં ચાલતું જહાજ એ લોખંડનું જ બનેલું હોય છે અને એનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો જ હોય છે તો ઇવન જહાજ છે એ ખારા એટલે મીન્સ કે દરિયામાં હોય દરિયાનું પાણી ખારું હોય એટલે વધુ ઝડપથી કાટ લાગવાની પ્રોસેસ થશે અને સતત એની જે બહારની સપાટી છે એ પાણી સાથે સતત સંપર્કમાં રહે છે અને આવું જો ક્ષારવાળું પાણી છે એ લોખંડની કટાવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે એટલા માટે જહાજને કલર કરી અને એને કાટ લાગતો બચાવી શકાય છે ઇવન જહાજનો જે લોખંડનો જે ભાગ છે જે પાણી સાથે સતત સંપર્કમાં રહે છે એ અમુક સમયે વર્ષના અમુક સમયે એ લોકો ચેન્જ કરી નાખે છે બદલાવી નાખે છે કે જેથી કરીને આ પ્રોસેસ આગળ વધે નહીં તો આખા આખા દુનિયામાં તમે વિચારો કે આપણે જ અહીંયા આટલું લોખંડ વપરાય છે એવું નથી લોખંડનો ઉપયોગ લોટ્સ ઓફ થાય છે ઓલ ધ વર્લ્ડ આખા વર્લ્ડમાં એટલું વપરાય છે તો જો કાટ લાગવાની પ્રોસેસ ઝડપી બને તો આર્થિક રીતે બધાને નુકસાન થઈ શકે છે પછીની જે રાસાયણિક પ્રક્રિયા છે એ છે સ્ફટિકીકરણ હવે સ્ફટિકીકરણ એ શું છે તો આપણે ધોરણ છઠ્ઠામાં તમે દરિયાના પાણીમાંથી એનું બાષ્પીભવન થઈ અને મીઠું મોડ મેળવવાની જે પ્રોસેસ છે એ તમે જોઈ ગયા છો ઇવન તમને એ પણ ખબર છે કે મીઠાના અગર હોય એટલે કે આમ ફરતા પાળા બંધાવેલા હોય ને એમાં દરિયાનું જે પાણી છે ને ભરી રાખવામાં આવે એટલે કુદરતી રીતે એનું બાષ્પીભવન થાય એટલે જે મીઠું છે ત્યાં આગળ એમાં ને એમાં રહે અને પાણી છે વરાળ સ્વરૂપે નીકળી જાય તો આ પ્રોસેસ તો આપણે જોઈએ જ છે અને આ જે મીઠું મળે છે એ મીઠું શુદ્ધ નથી હોતું અને એના જે સ્ફટિકો છે નાના નાના હોય છે સ્ફટિક મીન્સ કે ક્રિસ્ટલ હવે એનો આકાર પણ એવો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તો કોઈ પણ પદાર્થના શુદ્ધ એટલે ચોખ્ખા અને મોટા સ્ફટિકો એ જ પદાર્થના દ્રાવણમાંથી જ્યારે આપણે મેળવીએ છીએ તો આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ અથવા તો ક્રિસ્ટલાઇઝેશન કહેવામાં આવે છે આ એની વ્યાખ્યા છે કોઈપણ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી મેળવવાની જે પ્રક્રિયા છે એને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે હવે આ જે ફેરફાર છે ને એ ભૌતિક ફેરફાર છે કારણ કે એકવાર સ્ફટિક મેળવી લીધા ફરીથી તમે એનું દ્રાવણ બનાવો એટલે ફરીથી તમે પાછો મૂળ પદાર્થમાં જઈ શકો છો પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે તો એને આપણે ભૌતિક ફેરફારની સાથે સરખાવી શકીએ છીએ હવે અહીંયા આગળ આપણે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર સિક્સટી ફોર ઉપર આકૃતિ છ પોઈન્ટ છ આપેલી છે કે જેમાં એક નાની એવી પ્રવૃત્તિ કરવાની કીધી છે જેમાં આપણે એના સ્ફટિકો મેળવવાના છે પ્રાયોગિક રીતે કઈ રીતે મળે છે તો એક કાચનું બીકર લેવાનું છે એની અંદર એક કપ પાણી લેવાનું છે અને મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ડ્રોપ્સ નાખવાના છે થોડા ટીપા નાખવાના છે પછી પાણીને ગરમ કરવાનું છે હવે એ ઉકળવાનું ચાલુ કરે એટલે એમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખવાનો છે તમને મેં આની પહેલાં પ્રવૃત્તિમાં એ કીધું હતું કે કોપર સલ્ફેટનો પાવડર નાખો એટલે દ્રાવણનો રંગ બ્લુ બને છે હવે એ પાવડર નાખવાનું ચાલુ જ રાખવાનું છે અને દ્રાવણને સતત હલાવતા રહેવાનું છે હવે આ ક્યાં સુધી નાખવાનો છે કે જ્યાં સુધી નવો પાવડર જે આપણે નાખીએ છીએ એ પાવડર અંદર ઓગળી ન જાય ત્યાં સુધી એની અંદર આપણે નાખવાનો છે પછી પાવડર નાખવાનું પછી બંધ કરી દેવાનું ઓગળતો બંધ થાય એટલે બંધ કરી દેવાનું એક લેવલ સુધી જ એ ઓગળશે જેટલો નાખો એટલો ઓગળે નહીં રાખે એટલે કે દ્રાવણ સંતૃપ્ત બને છે મીન્સ કે એના જે અણુઓ છે પરમાણુઓ છે એ પૂરતા પ્રમાણમાં એને મળી રહે છે એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય તો પછી એ પદાર્થમાં ઓગળતો બંધ થઈ જશે તો આ પછી આપણે પાવડર નાખવાનું બંધ કરી દેવાનું હવે જે દ્રાવણ આપણી પાસે છે એને નીચે ઉતારી અને ગાળી લેવાનું છે અને પછી એને થોડી વાર એક સ્થિર જગ્યા ઉપર રાખી અને ઠંડુ પડવા દેવાનું છે હવે એ ત્યાં જ્યારે ઠંડુ પડતું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે બીકર છે એને કોઈ પણ જાતની મૂવમેન્ટ આપણે આપવાની નથી મીન્સ કે હલવું જોઈએ નહીં થોડો સમય અડધોપણો કલાક પછી જ્યારે તમે એને જોશો તો દ્રાવણની અંદર કોપર સલ્ફેટના સ્ફટિકો જે બીકર છે એના નીચે તળીએ આપણને જોવા મળશે અહીંયા તમને આકૃતિ બતાવેલી છે સાઈડમાં જે મોટી છે ક્રિસ્ટલ જે લખેલું છે આવા સ્ફટિકો નીચે મોટા સ્ફટિકો આપણને દેખાય છે તો આ રીતે આપણે સ્ફટિકીકરણ દ્વારા જે તે પદાર્થમાંથી એના શુદ્ધ અને મોટા સ્ફટિકોને અલગ કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ બાળકો આપણા ચેપ્ટરની અંદર બે જ ટોપિક છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જે આપણે ડિટેલમાં પ્રવૃત્તિઓની મદદથી સમજેલા છીએ અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે ફરીથી હું આ એક ટોપિક ફરીથી રિવાઇઝ કરું છું ઝડપથી ભૌતિક ફેરફાર કોને કીધો તો પદાર્થના આકાર માપ રંગ અને અવસ્થા જેવા ગુણો જેને આપણે એના ભૌતિક ગુણધર્મો કહીએ છીએ આ ભૌતિક ગુણધર્મોની અંદર જો કોઈ ફેરફાર થાય તો એને ભૌતિક ફેરફાર કહેવાય છે અને આ ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે એટલે કે ફરીથી તમે પાછા મૂળ સ્વરૂપમાં લઈ જઈ શકો છો તો આવા જે ફેરફારો છે એમાં ક્યારેય નવો જ પદાર્થ બનતો નથી એટલે કે નવા પદાર્થનું નિર્માણ થતું નથી બીજો ફેરફાર આપણે જોયો તો રાસાયણિક ફેરફાર તો રાસાયણિક ફેરફાર એટલે શું તો એવા એવો ફેરફાર કે જેમાં નવો પદાર્થ બને છે નવા ગુણધર્મો વાળો પદાર્થ બને છે અથવા એક કરતાં વધુ પદાર્થો બને છે તો એવા ફેરફારને રાસાયણિક ફેરફાર અથવા તો રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે આપણે ભૌતિક ફેરફારોની અંદર જુદા જુદા એક્ઝામ્પલ્સ જોયા હતા કે કાગળને તમે કાપો તો કોઈ ચેન્જ એમાં આવતો નથી ચોકનો ભૂકો કરી નાખો અને ફરીથી પાછો ચોક જેવો આકાર એનો આપો તો પણ એ આપણને એ જ ગુણધર્મમાં પાછું મળે છે જ્યારે રાસાયણિક ફેરફારોમાં મેગ્નેશિયમના તારનું એક્ઝામ્પલ જોયું હતું કે એને સળગાવી દીધો તો રાખ બની ગઈ પાણીમાં મિક્સ કરી દીધું તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો પણ એક પણ પદાર્થ પાછો ફરીથી પહેલાં જેવો મળતો નથી એટલે કે નવા જ પદાર્થો આપણને મળે છે નવા ગુણધર્મો વાળા મળે છે એટલે આપણે એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરેલો હતો જેમાં કોપર સલ્ફેટના દ્રાવણની અંદર કોઈ લોખંડની વસ્તુ નાખવામાં આવે તો એના કલરમાં ફેરફાર જોયો તો તો આ બધી પ્રવૃત્તિઓના આધારે એ તારણ ઉપર આપણે આવ્યા હતા કે રાસાયણિક ફેરફારો જે થાય છે એની સાથે સાથે જુદી જુદી બીજી ઘટનાઓ પણ બને છે એમાં કઈ કઈ ઘટનાઓ છે તો ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ છે એનું ઉત્સર્જન થઈ શકે અથવા તો સોસાય ધ્વનિ ઉત્પન્ન થાય ગંધમાં પરિવર્તન આવે અથવા તો નવી જ ગંધ એટલે કે વાસ આવે રંગમાં ફેરફાર થાય અને વાયુ એમાંથી ઉત્પન્ન થઈ શકે એટલે કે વાયુ પણ બની શકે પછી આપણે જોયું તો સુરક્ષાત્મક કવચ અથવા તો આવરણ એટલે કે ઓઝોનના પળ વિશે ડિટેલ જોઈતી કે ઓઝોનમાંથી પસાર થતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એના લીધે ઓઝોન અને અલ્ટ્રાવાયોલેટ કિરણો વચ્ચે પ્રક્રિયા થઈ અને એ ઓઝોનમાંથી ઓક્સિજનના અણુઓ બનાવે છે જે આપણા સુધી ઓક્સિજ એટલે વાતાવરણમાં ઓક્સિજનને મેન્ટેન કરશે પણ અત્યારે એમાં જે કાણું પડેલું છે જેના લીધે ભવિષ્યમાં આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે પારજમલી કિરણો બધા સજીવો માટે નુકસાનકારક છે પછી આપણે લોખંડના કટાવાની પ્રક્રિયા જોઈ જેમાં એ ખાસ જોયું કે કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બેની હાજરીની જરૂર છે કોઈ પણ એક પ્રોસેસથી કોઈ પણ એક વસ્તુ હાજર છે તો કાટ લાગી શકતો નથી હવે એને એનાથી બચાવવા માટે શું કરવાનું કાં તો રંગ લગાવવાનો અથવા તો ગ્રીસનું સ્તર ચડાવવાનું અને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કરી શકાય જેમાં કોઈ પણ એક ધાતુ જેમ કે ક્રોમિયમ છે ઝિંક છે તો આવી ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા આવરણ ચડાવવાની પ્રક્રિયા જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે અને લાસ્ટમાં આપણે જોયું કે કોઈ પણ પદાર્થમાંથી એના શુદ્ધ અને મોટા સ્ફટિકો જો એના દ્રાવણમાંથી આપણે મેળવીએ તો આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહેવાય છે આ સ્ફટિકીકરણની જે પ્રક્રિયા છે એને ભૌતિક ફેરફાર કહી શકાય કારણ કે એ ફેરફાર પ્રતિવર્તી અહીંયા દેખાય છે સાવ નવો પદાર્થ નવા ગુણધર્મોવાળો પદાર્થ અહીંયા બનતો નથી તો બાળકો આ ચેપ્ટર ઇઝીલી તમે સમજી શકા હશો એવી હું આશા રાખું છું ન સમજાણવું હોય તો ફરીથી બે વિડીયો એક સાથે જોજો એટલે એક પછી એક કન્સેપ્ટ આગળ પાછળ જે છે એ તમારા ધ્યાનમાં રહે અને ખાસ આવા બધા ચેપ્ટર્સ જે છે જેમાં અણુસૂત્રો અને રાસાયણિક સમીકરણો આવે છે એ ચેપ્ટર્સ સમજવા ટાઈમે જોવા ટાઈમે અને પાકું કરવા ટાઈમે તમારી બુક સાથે રાખો અણુસૂત્રો અને સમીકરણોને ખાસ લખીને પાકા કરો જેથી કરીને આપણને ક્યાંય કેપિટલ સ્મોલ મિસ્ટેક અથવા તો અણુસૂત્રોમાં ક્યાંય પણ ભૂલ થાય નહીં નમસ્કાર